હું છું પન્ના ત્રિવેદી અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાર્તા આજની વાર્તા વાર્તાકાર પન્ના ત્રિવેદી ભાગ ભાગ ધક ધ ના તેજ અવાજ સાથે દસમસ્તી ટ્રેન ગુજરી નજીક આવતા જ ધીમી પડી ગઈ ગુજરીના છેવાડે જ નદીનો પુલ શરૂ થતો હતો ગુજરી નજીક આવતા આવતા તો રોજ ટ્રેન આ રીતે જ ધીમી પડી જતી તેના અવાજથી ગુજરીવાસનો ખડભડાટ થોડી ક્ષણો માટે સાવ મૂંગો મંતર બની જતો હંમેશાની જેમ આજે પણ લીલ બાજી ગયેલા હેડપંપ નજીક હાથમાં રાખોડો લઈ વાસણ માંજતી સન્નોના હાથ ધીમા પડી ગયા અને આંખ ટ્રેનની પટરી પર જડાઈ ગઈ બિનની નીચી મુંડીએ કચરાનો ઢગલો ફંફૂસતી રહી આઠ વરસના માણકાએ બે ઘડી થંભી જઈને ફરીથી હૂં ના અવાજો સાથે ટાયર દોડાવી રાખ્યો ડાબી બાજુએ ઉબડખાબડ જગ્યાએ ટોળી વચ્ચે ઉભડક બેઠેલા ડોહાએ બીડીનો એક ઊંડો કશ ખેંચી લઈ નસીબને ભાંડતા ભાંડતા સખત નારાજગી સાથે ગુલાબનું પત્તું ફેંક્યું કચરાના ઢગલાની અડોઅડ કીચડવાળા ખાબોચિયા પાસે દારૂથી ધૂત થયેલો શન્યો અચેતન પડ્યો હતો અને ટેવ મુજબ એકાએક ધસમસતી ટ્રેનના અવાજથી ચમકી ગયેલી છ વર્ષની નાનકડી પારો હિપકી ચડી ગઈ હતી રોજ સવારે ગુજરીવાસ એની હેસિયત મુજબ આમ જ હાંફતો રહેતો પતરા પ્લાસ્ટિકના ડબ્બા ડુબલી મિનરલ પાણીની ખાલી બોટલો બીડીઓના ધુમાડા ચૂના તમાકુની પિચકારીઓ ગંજી પત્તાના મિંડી રાજા રાણી ગુલામને એકાઓની હો હા છાપરા પર ખડકેલા જૂના ટાયરો સિમેન્ટની ખાલી કોથળીઓ અને ઘરબાર ધસી ઘસીને ધોયેલી કાંજી કરી સૂકવેલી સાડીઓ કશું નહોતું બદલાયું આટલા વર્ષોમાં આવાસમાં હા પાક્કી છત વગરના કોઈ કોઈ ઘરોના છાપરા પર હવે ડીશ ટીવીની છતરીઓ દેખાઈ જતી ને જો બીજું કંઈ બદલાયું રહેતું હોય તો તે હતી કાચી દીવાલો પર પાક્કા રંગોથી ચિતરાતી જાહેરાતો પડું પડું થતી ભીતોને હાફતી હાફતી બોલતી હતી કે શૌચાલય બનાવો અને તેનો ઉપયોગ કરો ટ્રેનની વિસલ વધુ ઊંચા અવાજે ચિત્કારી ઉઠી ત્યારે ત્રીજા ઘરની તારાએ દોટ મૂકી ઓય માજો ક્વીન આવી ગઈ અલી માજો જો 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 તારી ક્વીન તારા દોડતી આવીને ઊભી રહી ગઈ સામે ક્વીન નહીં તારા કિંગ કિંગ બોલ કિંગ અરે રાજા આવ્યો રે મારો રાજા ને બૂમો પાડતી સત્તર વર્ષની માજો મેં સાંજેલી આંખો પટપટાવતી ચેન ચાળા કરતી કરતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને આવજો ટાટા બાય બાય કહેવા હંમેશની જેમ ઊભી રહી ગઈ ટ્રેન એક આંચકા સાથે થોડી ધીમી પડી માજોની ચંચળ આંખો વધુ તેજીલી બની ગઈ એક એક ડબ્બાને આગળ ધકેલતી ધકેલતી તેની આંખ પાછી ફરી પાસ હોલ્ડરનો ડબ્બો નજીક આવતા જ તેની રખવાટભરી આંખો તેના રાજાને શોધવા લાગી ગોગલ્સ પહેરેલો રાજા બારણા પાસે ઊભો હતો ઓ આજે પણ તેને જગ્યા નહોતી મળી માજુની આંખમાં ચમક આવી ગઈ એ તો મનોમન એમ જ જંગતી કે તેને કદી જગ્યા જ ન મળે અને રોજ પોતાને પેલો આખે આખો જોવા મળે પછી ભલે ને તે એક સેકન્ડ માટે જ કેમ ન હોય એ ભરવી છોકરાને જોતા વહેતા જ માજોએ જોર જોરથી બૂમ પાડી ઓય શાહરૂખ ઓય ઓય રાજા ઓય ઓય માજુએ હાથ હલાવ્યો પણ તેનો હીરો અવળો ફરી ગયો માજો થોડાક ડગલા દોડી હીરો દૂર નીકળી ગયો માજો હજી થોડી વધારે વાર ઊભી રહે પણ તે બિસલરી પાણીના બોટલને બંને છેડે તાર બાંધેલું ડબલું જોઈને ત્યાં જ અટકી ગઈ બળબણથી માખોના ઝુંડ વચ્ચે કોઈ કાધળ હાજર કરતો હતો માજોને જોઈ નહીં તે એમને એમ બેસી રહ્યો જાણે કે માજો માજો નહીં પણ કોઈક આદમી હોય પાછી ફરતી માજો બળબડતી હતી જરી કાઘો બેહતો હોય તો માજોનું ચિત્ત અત્યારે ટ્રેનને ટીંગાઈ ગયું હતું નહીં તો એણે ચોક્કસ સંભળાયું હોત બાપે લખી જમીન નથી છ એને જવા બેઠી જતાં અહીં વળી આજે પણ માજો ગુલાબી ગુલાબી બની ગઈ હતી અને કેમ ન બને તેની આંખને આખરે તેના હીરો જોવા મળ્યો હતો તે જ્યારે જ્યારે માજો ટ્રેનમાં જતા એ યુવાનને જોઈ લેતી ત્યારે ત્યારે દિવસભર તે બમણાં જોરથી કામ કર્યા કરતી પણ કોણ જાણે કેમ કામ કરી તૂટી પડતી તેની નાજુક કાયાને થાક લાગતો જ નહીં ને વધારામાં ગુજરીવાસની બીજી સ્ત્રીઓની જેમ જ્યારે તેની મા જૂના લુગડાને કાંજી કાંજી કરતી ત્યારે પણ તે ઉલટભેર મદદે દોડી જતી સાંજે સાંજે જરી પટ્ટાવાળી જૂની સાડીઓની કિનાર ઉપરથી પટ્ટા પટ્ટા અલગ પાડતી પણ એની ખરી ઘરાકી તો ગુરુવારીના દિવસે રહેતી કે કમભાગ્યે ગુરુવાર અઠવાડિયામાં એક જ વાર આવતો હતો એટલે બાકીના દિવસોમાં બપોરે બપોરે તે જૂના કપડાં અને લેસ બોર્ડર પટ્ટાનું પોટકું લઈ જગ્યા મળે ત્યાં પથારો પાથરી બેસી પડતી કોઈક લેસ પટ્ટા સરકાવી ન જાય તે માટે પોતાની નાની બહેનો સન્નો અને બિન્નીને સાથે બેસાડી રાખી નજર કેમ રખાય તેની તાલીમ આપ્યા કરતી માનો હાથ બનવા માટે માણકો હજી ઘણો નાનો હતો ને બાપને જુગાર દારૂમાંથી ફુરસત નહોતી મળતી ઈચ્છા પડે ત્યારે કોઈ કોઈ વાર દાઢી મજૂરીએ જઈ આવતો તોય એનો હાથ જરાય વર્તાતો નહોતો આવગાંઠ આનાને ખર્ચો રૂપિયો બસ બેઠા બેઠા માની કમાઈને બીડીઓના કશ સાથે અંદર ઉતારતો રહેતો ને જ્યારે જુગારમાં ખાલીખમ થઈ જતો ત્યારે માંજો પર ગાળોનો વરસાદ વરસાવ્યા કરતો કોઈ કોઈ વાર ચિક્કાર દારૂમાં તો તે એ પણ ભૂલી જતો કે તે માંજોનો બાપ છે તે કહેતો કે રૂપિયા ઉતરે એવું બધું છે કોઈ ઓક ઠારે તો આજે માજુને લાગ્યું કે રોજ કરતાં રાત કંઈક વહેલી પડી ગઈ છે ચડતી રાતના અંધકારમાં રોજની જેમ જ તે સન્નો સાથે મંગીને ત્યાં ટીવી જોવા નીકળી ત્યારે ટેવ મુજબ જ પારોએ પણ સાથે જવા ભેંકડો તાણ્યો ના છૂટકે માજુએ પારોને આંગળી ઝાલી લઈને મંગીના ઘર ભણી ઉતાવળે પગે ચાલવા માંડ્યું આમ તો માજોને સૂરજ ઉગવાની જેટલી પ્રતિક્ષા રહેતી એટલી જ પ્રતિક્ષા સૂરજ આથમવાની પણ રહેતી તેનું એક સપનું હતું તેને થતું કે મંગીના ઘર કરતાં એક મોટું ટીવી એને ઘેર આવી જાય પછી ઉઠતા બેસતા ફિલ્મ પર ફિલ્મ છોને ને પછી ભીતોમાંથી માકડ ચટક્યા કરે પીવું હોય તેટલું લોહી પીધા કરે કોને પરવા તેને સવારમાં ક્વીનમાં જતી છોકરીઓ યાદ આવી જતી કે આ છોકરીઓ કેવી રૂપાળી રૂપાળી થઈને ફરે છે પેન્ટ બુશર્ટ મોબાઈલ પર્સ લીસ્સા ચળકતા પંજાબી ડ્રેસ ને મસ્ત મજાના દુપટ્ટા તેને હંમેશા થતો કે એક દિવસ પોતે મોબાઈલ પર ટકાટક કરતી ઊંચી એડીના ચંપલા ઠઠાડી એના હીરો સાથે બેસી પડે ને પછી ભાગ ભાગ જો કે જોકે ટ્રેનમાં તો એ પોતે મા સાથે જતી જ હતી મહિનાના એક રવિવારે નુકસાનીવાળું કે સસ્તું કાપડ ને લેસ પટ્ટા લેવા સુરત મુંબઈ ભણી મા દીકરી એક ફેરો મારી આવતા ગુજરીવાસના બીજા બૈરાઓ સાથે એ પણ ટિકિટ વગર જાજરા પાસે બીતા બીતા પોટલા સાથે બેસી પડતી બધાના પગના તળિયા તળે ઓળંગાવા બેસી રહેવાનું કદીક ટિકિટવાળો સાહેબ એકાએક આવી પડે ને બે ચાર જણીઓ જાજરામાં ભરાઈ જાય બહાર રહે તેને મા બોનની ગાળો સાંભળ્યા કરવાની બહુ થાય ત્યારે મજોની મા તો ઉશ્કાય ઉશ્કાયને બોલતી રહે અરે રાજ્યા તને દાણો ના મળે રૂપિયાનું ને નોકરીનું જોર બધું ને પછી પેલો પોટલા ફેંકી દેવાની ધમકી આપે આવતા સ્ટેશનને ઉતારી મૂકવા મથે ત્યારે મા ઢીલી પડી જાય સાહેબ સાહેબ આટલી દોગ જવા દે આ ગરીબ માણને કંઈ તારી સીટ બેહી બેહીને ગહી કાઢી હે હે આનાકાની ચાલુ રહે ત્યાં ધીમેથી એના કબજામાંથી પચાસની નોટ બહાર નીકળે સાહેબ દસ ગણા ભાડાની બીક બતાવતા બતાવતા સોના આંકડે ટકી રહે રહેયાકા હું કામ લો સાહેબ જેવું ધીમું ધીમું કરગરતી તેની માં પચાસની ની નોટ પાછી સરકાવી દઈ સોની નોટ કાઢે તે લઈ લઈને સાહેબ ગાળો ભાણતો પાછો ફરે બેઠેલા ઇજ્જતદાર લોકને અણગમા સાથે કહેતો જાય મફતમાં બેહવું છે મારી હાળીઓને ધંધાવાળીઓ અને છેલ્લો શબ્દ સાંભળતા જ માજુની માં ફરી આગ આગ થઈ જાય મન ગીરે નહીં મેલી તારીકાને ક તનજાત નહીં વેસી હરામી તાર મા બાપની ના નાહી ગઈશ કહે છે સાલો ધંધો કરીએ તારી ગરવાની ને કહે કમજાત રૂપિયા જોઈ લેવા ને પાછી ગાળો હાલવી બીકની મારી માજો માને એકદમ અડીને બેસી જાય પણ તેને ઊંડે ઊંડે થયા કરતો કે એક દિવસ સાચેમાં જ પોતે ફર્સ્ટ ક્લાસની સીટ પર બેસી બેસીને ઘસી કાઢે માજો મંગીના ઘરમાં બેઠી ત્યારે એક સન્નાટો છવાયેલો હતો મોએ બધા ટીવી જોતા હતા સાંકળ મુકડ જગામાં થોડી જગ્યા કરીને માજો સૌથી આગળ બેસી પડી અંધારું હતું ઓળા પરથી માણસ ઓળખી જવા આંખો ટીવાઈ ગયેલી ફક્ત ટીવીમાં બદલાતા દ્રશ્યોનો પ્રકાશ આવ જા કર્યા કરતો વચ્ચે વચ્ચે અંદરના ખૂણીએ લાખ પવન ઓળા પહેલા પણ જોઈ હતી અને છતાં એની આંખો ટીવીની સ્ક્રીન ને ચોંટી પડી અંધારિયા ઓરડા વચ્ચે ખડખડાટ હસવાના અવાજો આવી જતા અને તેમાં બહાર બારણા પાસે બેઠેલા મંગીના બાપાના ગડફા કડવાના અવાજો પણ ભળી જતા હતા એક આખો માણસ ગાયબ થઈ જતો હતો અને લાલ રંગમાં દેખાઈ જતો હતો માજો પણ ગાયબ થઈ જતી હતી અને લાલ રંગમાં ખોવાઈ જતી હતી તેના ચિત્તમાં બીજી ફિલ્મોના દ્રશ્યો પણ ભળવા માંડ્યા જેમાં વડાપ્રધાન બની ગયા પછી પણ નાયક પોતાની મંજરીને લેવા છેક ગામડે પહોંચી જાય છે મંજરી મંજરી માજોના ચિત્તે અસંખ્ય વાર મંજરીનું નામ ઘૂંટે રાખ્યું આંખ સામે ક્વીન દોડતી હતી ચીલ ઝડપે ટ્રેન પોતાના તરફ આવતી દેખાઈ રાજા ગુજરીવાસમાં ઉતરી પડ્યો મંજરી મંજરીને બૂમો પાડી દૂર ખૂણે ઉભેલા માજોની નજીક ગયો અધીર અવાજે બોલ્યો બોલતી કેમ નથી પગલી હું આવ્યો છું તને લેવા આ નરકમાંથી ઉગારવા મારો હાથ પકડી લે માજો ગુજરીવાસમાં જન્મી તો શું થયું સપના જોવાનો તારો પણ હક છે માજો નહીં મંજરી તું જ છે મારી મંજરી કહેતા જડે ચોક પોતાનો હાથ પકડી એક કાળી ચમકતી કાર પાસે ઊભો રહી ગયો માજો શરમાઈ ગઈ ફિલ્મો વચ્ચે બ્રેક પડ્યો જાહેરાતો શરૂ થઈ ગઈ પોતાની છતના સપના પૂરા કરતી હોમ લોનની જીવન સુરક્ષા આપતી વિના વીમાની શુદ્ધ પાણી માટેના આરોની શરીર મહેકાવતા અત્તરની વાળ સુવાળા રાખતા શેમ્પૂની વજન ઘટાડતા કેલોક્સની શક્તિ વધારતા બોનવિટાની ને અટરલી બટરલી અમૂલની તારી માનાઈ એકાએક મંગીની માનો અવાજ અંધારાને ભેદીને આવી પડ્યો ચૂપ રહી શું કહે કહે એમ કે આજે મા કડક કરી કરીને માને બાવડે સુજાવી ગયા છે કે પછી એમ કહે કે નિકમમાં ડોહાએ જુગાર રમવા માટે તેનો બરડો સુજાડી દીધો છે બધાને ખબર હોય છે ગુજરીવાસની ભીતો એટલી મોકળાશ ક્યાંથી લાવે કે વાતો છાની રાખી શકાય હોય તો આખો ઉઘાડો જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ જવાબ આપ્યા વિના જ ટીવી સામે જોયા કર્યું કે બાલન ટૂંકું ફ્રોક પહેરીને દોરડું કૂદતી હતી બે નાની છોકરીઓ તેને કહેતી હતી મક્ખન હૈ યાર રોજની જેમ જ તેનું અનુકરણ કરતા પારોએ પણ ગાયું તેની ગમતી જાહેરાતોથી પારો ક્ષણિક ઉછળી પડી માજોએ કોણી મારીને ચૂપ રહેવાનો સંકેત કર્યો પણ અંધારો તેનો ઈશારો ગળી ગયો એકાએક પારો વધારે જોરથી બોલી મક્કન કેવું હોય માજોએ જરીક ચીમટી ખણી પારો ચૂપ થઈ ગઈ સાબુ શેમ્પૂ અત્તર અને વળી મિસ્ટર ઇન્ડિયા હીરો ગાયબ થઈને આવી જતો હતો પણ માજુ તો બેઠા બેઠા જ ગાયબ થઈ જતી હતી તેની ભીતર અજાણ્યું આકાશ પથરાઈ રહ્યું તેને જાહેરાતવાળું ટૂંકું ફ્રોક દેખાયા કર્યું માજોને યાદ આવ્યું કે તેનો ફરાક પણ ઢીચણ ઉપર સુધીનું જ છે પાછળના બે બટન તૂટી ગયેલા છે ને આગળની ઝૂલમાંથી તો બે ચપટી પણ નીકળી ગઈ છે તેણે પરાણે ખેંચી રાખેલા ફરાક પરની પકડ થોડી ઢીલી કરી નાખી આસપાસ અંધારામાં ફાંફા મારી જોયા અને એકાએક પોતાનો ફરાક વિદ્યા બાલનની જેમ એક ખભેથી સહેજ નીચે ઉતારી પાડ્યો તે કોઈ આલીશાન બાથરૂમના ટબમાં નાહવા બેઠી સુગંધી સાબુના ફીણ ફીણના કળણમાં નરમ નરમ માખણ જેવા શરીર સાથે ઊંડે ને ઊંડે ખૂંપવા લાગી અચાનક તેના સહેજ ઉગાડા ખભે કોઈકનો હાથ મુકાયો અને તરત વળતી ક્ષણમાં જ ઉઠી ગયો માજોએ બીકના માર્યા તીળી ચીસ પાડી અંધારામાંથી એક અવાજ આવ્યો હું થ્યુલી માકડ કઈડ માંકડને તો બાપ બહુ આપતા અહીં મગથી બેઠી જ તોય જાણે કંઈ કંઈથી કઈડવા આવો માજો ધ્રુજી ગઈ તેણે સહેજ ગભરાઈને પાછળ જોયું બધા મિસ્ટર ઇન્ડિયાને જોતા હતા માજોને અજીબ પ્રકારની જણજણાટી થઈ આવી ઘેર જતી વખતે પણ તેને એવું જ લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય અને કોઈકના હાથનો પંજો તેના ઉગાડા ખભે ફરી રહ્યો હોય બીજી સવારે ક્વીન એ જ ગતિથી પસાર થઈ ગઈ એક અડધી ક્ષણ માટે માજોને રાજા બેઠેલો દેખાયો તે ઉછળી પડી તેણે હાથ હલાવ્યા ઓય પુલ નજીક આવતો હતો ટ્રેન થોડી ધીમી પડી માજો સહેજ દોડી તેણે બેસુરા અવાજે ફાવ્યું તેવું ગીત ગણગણ્યું બાદશાહ 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 પણ ટ્રેનની બારીમાં બેઠેલા એ યુવાને નાકે રૂમાલ દાવી દીધો અને આંખો મીચીને બેસી રહ્યો ગીત ગાતી માંજોનો સૂર ધીમો પડતો જઈને એકદમ બંધ થઈ ગયો માંજોને લાગ્યું કે પેલા એના નાકને નહીં પણ એની જાતને ડૂચો માર્યો હોય એ ઊભા ઉભા જ સળગી ઉઠી તેણે એક મુઠ્ઠીમાં ધૂળ ભરીને દોડતી ટ્રેન તરફ ફેંકી પણ ધૂળ તો ઉડી ઉડીને તેની જ તરફ આવી માજો ક્યાંય સુધી આંખો ચોડતી ઊભી રહી તેણે એક ખભો સહેજ ઊંચો કરી નાક નજીક લઈ જઈ પોતાની જાતે સૂંઘી જોઈ ગંધ તો નથી મારતી ને પણ તેના મને બમણા વેગે કહ્યું તે સુગંધ પણ ક્યાં આવે છે અચાનક જ માજુને ગુજરી આખી ગંધાવા માંડી ગંધ વંટોળ બની જઈ તેની ફરતે વીંટળાઈ વળી એ બપોરે માજો સુનમુન બેસી રહી તેણે ન તો માને લુગડા ધોડાવ્યા ન તો કોઈ બીજું કામ કરાવડાવ્યું લાગતું હતું કે સૂર્યનો અગનગોળો જાણે એના માથા પર ઘૂમી રહ્યો હોય એકાએક પવનની લહેરકી સાથે તમાકુની ગંધ ધસી આવી માજો માજોએ ચોકીને પાછળ જોયું મંગીનો ભાઈ ભીખો હતો કાલે કાલે કેવું કરતી હતી તું ફિલ્મ જોતી વખતે ફરાક ઉતારીને ને કોઈનો હાથ માજો વધારે ચમકી ગઈ ભીખો ખંદુ હસ્યો અંધારામાં જે નહોતી દેખાઈ તે ધીટતા તેના ચહેરા પર તરવરતી હતી ભીખો વધારે નજીક જઈને ઊભો રહી ગયો તેણે માજોના કાનમાં ફૂસફુસી અવાજે કહ્યું એવું જ ફરાક ટીવી વાળું જોઈએ તને કહેતી હોય તો એક નહીં દહ મળી જાય એ રમત રમત મો એક રસ્તો છે મારી કને પડી ગયેલા પર જરી તેજ આવી ગયું કેવું હું હું જાણું છું એવા એક માણસને આ પાછળ ગોવિંદનગર તૂટીને નવા બંગલા બન્યાનો નો તેમાં રેજ એની ત્યાં જવાનું ને કે કરવાનું કોઈ પૂછે તો કહેવાનું કે ખાવા બનાવવા જવું છે ને જુઠ્ઠું કઈ છે ખાવા જ તો બનાવવાનું કોમ છે પણ જો માજો ક્યારેક બનવું પડે હો ભાઈ પછી કોઈ આ નાકાની નહીં બંગલાની એક ચાવી તારીખ અને રે આપણા ઘરોને ભેગા કરીએ એટલા તો બાથરૂમ સહી લોકોના એ ને મય પડી પડી નાતી ને માજુએ ચાંદીના વિછ્યા પહેરેલી પગની આંગળીઓથી ભીની જમીનમાં ઉગેલું તૃણ ખોતરતી હતી ખોતરેલા તૃણ પર ભીખો પગ મૂકતા બોલ્યો જો ગોવિંદનગર પછી આ ગુજરીનો જ વારો છે મ્યુનિસિપાલિટીવાળા આવે અને ગમે તોડી પાડશી મણકો તો હજી ભોંઈમાં જ કહેવાય ને ડોહાન તો જાણે ને સાહેબ ખુશ રહેશે તો બબ્બે ઓયડીના ફલેટ હોય હલાવાની વાત છે પછી એને ને તું તારા ફલેટ મયથી નીચે ફરતા લોકને હલાયા કરજે ને હાથ માજોને સહેજ સેજ ઢીલી પડેલી જોતા જ ભીખો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના બોલ્યો તો કોન્ટ પાકો 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 માજો બોલી ગઈ તેણે એક હાથે પોતાનો બીજો હાથ પસવાર્યો ચામડી માખણ જેવી મુલાયમ લાગી ચહેરા પર એક ફેનીલ હાસ્ય ફરી વળ્યું સુરજ આથમતા પહેલાં એ જ સાંજે માજો ભીખા સાથે સાહેબના બંગલે પહોંચી ગઈ ચાળીસ વરસના સાહેબે માજોને પગથી માથા લગી ધ્યાનથી જોઈ અને પછી ભીખા તરફ જોઈને ફક્ત હકારમાં ડોકું ધૂણાવ્યું માજો બંગલાની દિવાલો માપવામાં પરોવાઈ ગઈ ફૂલદાની ગાલીચા ચિત્રો અરીસાઓ સફેદ સફેદ જાળીવાળા મુલાયમ પડદાઓ ઝુમ્મર જરૂરી સૂચનાઓ આપતા હતા પણ માજો તો તેની અણીયારી આંખોથી ક્યાંય સુધી ઘર જ માપતી રહી એ જ સાંજે માજોએ બાથરૂમનો દરવાજો ખોલ્યો હતો ખોલતા વહેતા જ તેની આંખો જાણે પથ્થરની થઈ ગઈ તેને ગુજરીવાસનું કંતાણ પ્લાસ્ટિક બાંધેલું નાવણિયું યાદ આવ્યું મોં પર ભયંકર અણગમો પથરાઈ ગયો માજો વિચારતી રહી વરહાદના દાડા ન હોય ત્યારે તો નદીએ જઈ જઈને લુગડા ભેગા પડને ઉજળા કરી અવાય પણ વરહાદના દાડામાં નાવણિયા વિના છૂટકો જ નહીં ને કેટલા વહેલા ઉઠવું પડે અડધી ઊંઘે ઉઠી જાઓ પણ વાસના નખો તો એથી વહેલાં ઊઠી જાય મોઆ ને પછી ફાટેલા કે કાણિયા કંતાન પ્લાસ્ટિકને ઠેર ઠેર લાળ ટપકથી આંખો ફૂટી આવે માજોને થૂંકવાનું મન થઈ આવ્યું થૂક છે ખોટ પાસે આવી ગયું પણ ફૂલોવાળી ટાઇલ્સ જોતાં જ તે થૂંક ગળી ગઈ તે સાંજે સાબુ ઘસાઈ ઘસાઈને સપતરી થઈ ગયો ત્યાં સુધી માજોએ એનાયા કર્યો અને જ્યારે બાથરૂમના આદમકદના અરીસામાં પોતાને જોઈ ત્યારે પોતે પોતાને ક્યાંય લગી જોતી જ રહી જાણે પહેલી વાર ન જોઈ હોય માજો બોલતા તો તેની આંખ પહોળી થઈ ગઈ તેણે પોતાને જ કહ્યું ઓય હોય માજો ભારે ફૂટડી લાગે છે ને તું તો કંઈ હમ અને બીજા દિવસે ગુલાબી ચાદર પાથરેલા મોટા ઓરડાનો બારણું પણ ખુલી ગયું માજોનો જીવ ચૂથાવા લાગ્યો તેને થયું કે તે દોડીને તેની કાચી ભીતોવાળા ઘરમાં જતી રહે અને માએ સુકવેલા લુગડાઓમાં ક્યાંક સંતાઈ જાય માજો થથરી ઉઠી તેણે સાહેબના ચહેરા પર નજર ફેરવી માજોને થયું એટલા પણ ખરાબ નથી તેણે મનોમન વિચારી લીધું આંખો પર થોડું જોર ચાલવાનું છે એણે આંખો મીચી દીધી ઓરડામાં કંઈક અજીબ સંગીત વાગતું હતું પણ માજોએ તો ટ્રેનની વિસલનો અવાજ વધારે તીવ્ર કરી લીધો આંખો વડે ધીમી પડેલી ક્વીનને ગુજરી પાસેથી વાળી લઈને બંગલા સુધી અને પછી છેક ઓરડા સુધી ખેંચી લીધી ભીતરના ધક ધકના ધબકારા સાથે ભગભગના અવાજો પણ ભળવા માંડ્યા માજો વાળ ખુલ્લા રાખીને હાથમાં કાળા રંગનો મોબાઈલ લઈને રાજા સાથે બેઠી હતી તેણે પણ નાક પર રૂમાલ દાબી દીધો જાહેરાતોમાં આવતી એ અભિનેત્રીની જેમ તેને પણ દોરડું કૂદ્યું એ કૂદકા સાથે તે આસમાનમાં ઊંચે ને ઊંચે ઉડી અને નીચે આવી ત્યારે માખણના કડણમાં ઊંડે ને ઊંડે ખૂંપતી રહી કેટલીક આથમતી સાંજો અને ડૂબતી રાતોમાં આમ જ જાગ્યા કર્યું તેના શરીર પર પણ હવે ફૂલોની પ્રિન્ટવાળા મખમલી કપડાંના ફરાક સજતા હતા ક્યારેક સિલ્કના ચૂડીદાર કુર્તા અને ફૂમતાવાળા દુપટ્ટા નાખીને નીકળતી ત્યારે માજોને જોઈને વાસની છોકરીઓ બળી મળતી માજો હવે ગુરુવારીના બજારમાં લેસ વેચવા નહોતી બેસતી પણ તેણે પોતે જ મોંઘા દાટ લેસવાળા કપડાં શરીર પર નાખવા માંડ્યા હતા માજુને જોઈ જોઈ તારા પણ અંદરથી બળી મરતી માજુના નિખરતા જતા વાનને જોઈને તેને એવું લાગવા માંડ્યું કે સાચે જ એક દિવસ માજુનો રાજા ક્વીનમાંથી ઉતરી પડીને તેને લઈ જશે તેણે માજુને કહ્યું અલી માજુડી આ તું આટલી ગોરી કેમની થઈ છેલી મને તારા જેવું કામ અલાય ને ઉપકાર રહેશે તારો તને તો ખબર છે ખાવાનું તો હું તારાથી એ ફર્સ્ટ ક્લાસ બનાવું છું થથરી ઉઠી તારાની આંખો પરથી નજર ખસેડી લઈ છણકો કરતી બોલી તું લે આ કંઈ આપણા ઘરોની વાત છે તને ના ખબર પડે બંગલાવાળાની વાત જ કંઈ ઓર હોય સાહેબોને તો મૂડ પ્રમાણે જોઈએ બધું ક્યારે મોરું માંગશે ક્યારે મિરચીવાળું સમજતા વાર લાગે ટ્રેનિંગ લેવી પડે ટ્રેનિંગ હમજવાની હોય હમજી બોલતા તો માજો બોલી ગઈ પણ પોતે જ નીચું જોઈ ગઈ કોઈક અપશબ્દ સંભળાયો ટિકિટ ચેક કરવાવાળો જાણે મોં પોળું કરીને હાથ લાંબા કરીને કશુંક કહેતો દેખાયો તેણે મા સાથેનો ગયા રવિવારનો ફેરો યાદ આવી ગયો જ્યારે ટિકિટ ચેક કરનારો માણસ આવેલો ત્યારે ઉશ્કેરાઈ ગયેલી માને તેણે અધવચ્ચેથી જ રોકી લીધેલી અને ફટ દઈને સો સોની બે કડકડતી નોટ ધરી દીધેલી પછી જરા દમામથી ઇજ્જતથી બેઠેલીએ પણ એ વખતે પેલા માણસે નહીં કહેલા શબ્દો આખા રસ્તે કાનમાં ગુંજતા રહેલા ધંધાવાળી માજોની આંખ ભારે ભારે થઈ ગઈ તે નન્નો ભણતી રહી પણ તારાએ તો સાથે જવાની જીત પકડી લીધી તેણે એકદમ કહ્યું જા તને તારા રાજાના હમ અને હું ક્યાં રોજ આવવાની વાત કરું છું હું એક આજના દિવસની તો વાત છે થાકેલી માજોએ છેવટે તેની વાત માનવી જ પડી પોતાના રાજાના હમ જો આપ્યા હતા કમબખતે તે સાંજે તેણે તારાની સાથે લઈ લીધી વહેલી સવારે માજો ક્વીનની રાહ જોતી ઊભી હતી ક્વીન આવી અને સડસડાટ પસાર થઈ ગઈ આજે રાજા દેખાયો નહોતો પોતાની ઉદાસ આંખોને તેણે ક્યાંય સુધી જતી ટ્રેન પર દોડાવી રાખી અચાનક તેના ખબે હાથ મુકાયો માજો ચમકી ગઈ વિખાએ તેના હાથમાં રૂપિયાની થોકડી મૂકી માજો તારા હિસાબ પૂરો સાહેબે કેવડાય જ બંગલાની ચાવી પોતી કરવાની છે અવાક બની ગયેલી માજુની નજીક જઈને ભીખાએ ખંધાઈથી કહ્યું અવ સોડાવાના ધન તો તારા ના આયા માજો હથપ્રદ રહી ગઈ જાણે કોઈકે અચાનક જ ગુજરીવાસના તેના કાચા ઘરની ભીત પણ ખેરવી નાખી હોય તેમ ઠાલી આંખે તેણે ભીખા સામે જોયા કર્યું તો શું તારા તેના કરતાં વધારે રૂપાળી હતી તેની નજર સામે તારાની ભરાયેલી કાયા ઉભરી આવી એકાએક જ પોતે પોતાને માથાથી પગ સુધી ગંધાવા માંડી ભીખાએ દોડા દિવસે પણ માજુની આંખ પાછળની ભીનાશને જોઈ લીધી તેણે થોડીક હિંમત કરીને કહ્યું માજો જો તું કહેતી હો તો માજો એ સહેજ ઉપર જોયો ભીખાએ ગળચિયા ખાતા ખાતા ઉમેર્યું એક માણસ છે બીજો પણ પણ જરી વધારે બુઢો છે

એકાએક તેને ઊભી રાખી તેણે સહેજ ડઘાઈ ગયેલા પારોના મોં તરફ જોયું માજોના ગળામાં ડૂમો બાજ્યો પણ તે ધીમેથી બોલી મક્ખન મક્ખન ખૂબ ખરાબ ચીજ હોય છે પારો તેનો રંગ કાળો કાળો હોય છે બસ એક વાર જીભે લાગી જાય તો પછી ના નીકળે કે ના ઉતરે ગળા વચ્ચે કાંટાની જેમ ભોંકાયા કરે છે રાત દિન અને માજોએ પારોની આંગળી વધારે જોરથી પકડી ગાઢ થતા જતા અંધારામાં ચાલવા માંડ્યું